કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા પ્રાથમિકથી લઈને કોલેજ સુધી વર્ચ્યુઅલ ક્લાસ થકી શિક્ષણ અપાઈ રહ્યું છે, ત્યારે એક વિદ્યાર્થી તરીકે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં કઈ રીતે જોઈન થઈ શકીએ, કઈ રીતે શિક્ષણ મેળવી શકીએ, ચાલુ ક્લાસ દરમિયાન પ્રશ્ન હોય તો કઈ રીતે પૂછી શકીએ, કઈ રીતે વિડીયો રેકોર્ડ કરી શકીએ, આ બધી જ માહિતી આ વિડીયોમાં આપેલી છે. ધ્યાનથી જોજો અને છેક સુધી વિડીયો નિહાળજો. વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ કરવું તદ્દન ફ્રી હોય છે. તો ચાલો જોઈએ માઇક્રોસોફ્ટ ટીમ્સ અને વર્ચ્યુઅલ ક્લાસ વિશે માહિતી. સ્ટેપ એકની અંદર તમારે માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. એ માટે તમારે પ્લે સ્ટોર પર ક્લિક કરો અને સર્ચ બારમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ લખો. બાજુમાં બતાવેલું છે મેં સ્પેલિંગ સાથે. સર્ચ કરો, ઇન્સ્ટોલ કરો. તમે જુઓ ધીરે ધીરે ગ્રીન સિગ્નલ ફરી રહ્યું છે કે તમારી એપ ડાઉનલોડ થઈ રહી છે. એરો મારીને બતાવેલું છે ઇન્સ્ટોલ થયા પછી તમારે સાઇન ઇન કરવું પડશે મિત્રો સ્ટેપ ટુની અંદર. તો સાઇન ઇન કઈ રીતે થવું, તો નીચે ઓપન પર ક્લિક કરો, ત્યારબાદ વેલકમ ટુ માઇક્રોસોફ્ટ ટીમ્સ લખેલું પેજ ઓપન થશે. અને પછી આ રીતે જ્યાં પીરો એરો છે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થશે. હવે મુદ્દાની વાત અહીંયા છે, મેઇન વસ્તુ કે તમારે તમારો આઈડી નાખવાનો છે. તો એ દરેક વિદ્યાર્થી માટે પોતાનો 18 અંકનો યુનિક આઈડી @ જિલ્લાનું નામ .gujccc.com આ દરેક વિદ્યાર્થીનો આઈડી છે. પોતાનો યુનિક આઈડી આગળ બદલવાનો હોય છે વિદ્યાર્થી. બાકી @ પોતાના જિલ્લાનું નામ .gujccc.com દરેક માટે, દરેક જિલ્લા માટે એક જ સરખું આવશે. તો આ રીતે તમારા આઈડીથી લોગિન થાવ. પછી પાસવર્ડ નાખવાનો આવશે. પાસવર્ડ દરેક જિલ્લામાં દરેક વિદ્યાર્થી માટે એક જ છે, સ્મોલ લેટર્સમાં school@123. પાસવર્ડ નાખીને પછી સાઇન ઇન પર ક્લિક કરો. હવે જ્યાં એરો બતાવ્યો છે ત્યાં બે વાર નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો. પછી ગોટ ઇટ વાળું જે પેજ આવે ત્યાં ક્લિક કરો. હવે તમારે ક્લાસમાં કઈ રીતે જોઈન થવું એ બતાવું. આ રીતે નીચેની તરફને મેં જરા ઝૂમ કરીને બતાવ્યું છે, ત્યાં કેલેન્ડર પર તમારે ક્લિક કરવાનું રહેશે. કેલેન્ડર પર ક્લિક કરશો એટલે આ રીતે દરેક ક્લાસ ઓપન થશે તમારી શાળાના. તમારે કયા વર્ગમાં જોઈન થવું છે ત્યાં જોઈન પર ક્લિક થશો એટલે આપોઆપ તમે વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાઈ જશો. મિત્રો ધ્યાન રાખજો કે વિડીયો અને માઇકનું બટન ઓફ રાખવાનું છે, જરૂર પડે તો જ ઓપન કરવાનું. હવે જોઈન નાવ પર ક્લિક કરો, એરો બતાવ્યું છે ત્યાં. હવે આ રીતે તમારા ટીચરના નામ સાથે તમારા મોબાઈલમાં પેજ વિડીયો ઓપન થશે. હવે આ જે 3 ડોટ છે ત્યાં શું આવે છે મહત્ત્વની વાત છે, ત્યાં ઝૂમ કરીને બતાવું છું. તમારે રેકોર્ડ કરવું હોય ક્લાસ તો સ્ટાર્ટ રેકોર્ડિંગ પર ક્લિક કરવાનું, પ્રશ્ન હોય તો રેઝ હેન્ડ પર ક્લિક કરો.
આ રીતે કરવાથી તમારો ક્લાસ જે ઓર્ગેનાઇઝ કરતા હોય એ ટીચરને ખ્યાલ આવશે કે આ ભાઈ કે બહેનને પ્રશ્ન છે. તમે એમના મોબાઈલમાં કઈ રીતે દેખાય તો અહીંયા ઝૂમ નાનું રાઉન્ડ કરી દે તે રીતે એમને તમારું હેન્ડ દેખાશે ચિહ્ન, અને તમારા પ્રશ્નોનું સમાધાન કરશે. સમાધાન થઈ ગયા પછી લોઅર હેન્ડ પર ક્લિક કરો અને આ રીતે તમારે પ્રશ્ન હોય તો રેઝ હેન્ડ પતી જાય એટલે લોઅર હેન્ડ કરી દેવાનું. લેફ્ટ ના થવું હોય, થોડો ટાઈમ કામ હોય તો પુટ મી ઓન હોલ્ડ પર ક્લિક કરશો એટલે તમે લેફ્ટ થયા વગર ક્લાસમાં ચાલુ રહી શકશો, ફરી સ્ટાર્ટ થઈ જવાનું. હવે લિંકથી જોઈન થવું હોય તો વોટ્સએપ પર જે ટીચર લિંક મોકલે એના પર તમે ક્લિક કરશો એટલે ફરી પાછા એનાથી પણ તમે જોઈન થઈ શકો છો. આમ તો લિંકથી જે ક્લાસ બહારની વ્યક્તિ હોય એના માટે જ છે, બાકીની જે પ્રોસેસ છે જોઈન થયા પછીની અગાઉ બતાવી હતી એ રીતની જ છે. અને તમે ક્લાસમાં જોડાઈ શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, હોલ્ડ પર રહી શકો છો, રેકોર્ડ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જોડાઈને વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા શિક્ષણ મેળવી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.